31ને લઈને અરવલ્લી અને રાજસ્થાન સીમા પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 31ની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ રાજસ્થાન તરફ જતા હોય છે. સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે. તો આવા પેતરાઓને અટકાવવા અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે. રાજસ્થાનને જોડતી અરવલ્લી જિલ્લાની 8 ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે કે જેમાં બોર્ડર વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલની સતત તપાસ કરવામાં આવશે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ સરહદી વિસ્તારોમાં સીસીટીવી સર્વેલન્સ સાથે સતર્ક બની છે. તેમજ વર્ષ દરમિયાન અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલો 4,70,00,000 રૂપિયાનો દારૂ જે છે તેનો નાશ કરવામાં આવ્યો. નજીકના દિવસોમાં 31 ડિસેમ્બર આવનાર છે, જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે અને જ્યાં રાજસ્થાન નજીક હોય પ્રોહિબિશનની બધી સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે. જેના અનુસંધાનમાં મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શન નીચે એક એક્શન પ્લાનની રચના કરવામાં આવેલ છે, જેની અંદર 24 અવર્સ 24 કલાક સુધી શામળાજી ચેક પોસ્ટ ઉપર તમામ વાહનોનું ચેકિંગ ચાલશે અને આ બધીને નાબૂદ કરવા માટે પોલીસ ખડે પગે રહેશે. તદુપરાંત સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગેસ્ટ હાઉસોનો પણ ચેક કરવામાં આવશે અને મોડાસા, બાયડ, માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડા આ તમામ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે અને જેથી કરી અને કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે ચોખ્ખો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે. સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિદેશી દારૂનો નાશ કરવા માટે મોડાસા પ્રાંત વિભાગના શામળાજી, ભિલોડા, ઈશરી, મેઘરજ, મોડાસા ટાઉન, ટીંટોય અને મોડાસા રૂરલ 7 પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજ રોજ મોડાસા પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુ વિભાગના કર્મચારીઓની હાજરીમાં કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલો 4,70,00,000 મુદ્દા માલ શામળાજી સેલટેક્સ ખાતે લાવી અને રોલર ફેરવી અને તેનો નાશ કરવામાં આવેલ છે. 31 ડિસેમ્બરની હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ હવે સતર્ક બની છે. અરવલ્લી જિલ્લાની જે અલગ અલગ જે બોર્ડરો છે તેના ઉપર જે પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે જે રતનપુર બોર્ડર ઉપર જે ઊભા છે આ બોર્ડર ઉપર જે રાજસ્થાનમાં જે વાહનો આવતા હોય છે તે વાહનોનું જે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરને લઈને જે રાજસ્થાનમાંથી જે ગુજરાતની અંદર જે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે અને ગુજરાતના યુવાનો જે નશાના રવાડે ચડતા હોય છે ત્યારે તેને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જે ટીમો પાડી અને બોર્ડર ઉપર ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી સહિતની જે અલગ અલગ જે ટીમો પાડવામાં આવી છે અને અરવલ્લી જિલ્લા એસપી દ્વારા પણ જે તમામ જે ચેકિંગ જે પોઈન્ટ